હેલો ફ્રેન્ડ્સ સીઓએ સબ્જેક્ટમાં આપણે યુનિટ ચાર મેમરી ઓર્ગેનાઇઝેશન કન્ટિન્યુ હતું આજે આપણે એના નવા ટોપિક સાથે આવ્યા છીએ ટૉપિકનું નામ છે ઓક્ઝિલરી મેમરી ઓક્ઝિલરી મેમરીમાં બે મેમરીનો સમાવેશ થાય છે એક છે મેગ્નેટિક ડિસ્ક અને એક છે મેગ્નેટિક ટેપ તો મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ વિશે આજે આપણે આ લેક્ચરમાં જોવાનું છે પણ એ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કોઈપણ ડિવાઇસની ઇમ્પોર્ટન્ટ જે કેરેક્ટરિસ્ટિક છે એ ટોટલ પાંચ છે ફર્સ્ટ છે એક્સેસ મોડ એક્સેસ ટાઈમ ટ્રાન્સફર રેટ કેપેસિટી અને કોસ્ટ એક્સેસ મોડ એટલે કે આપણે સિરિયલી એક્સેસ કરીએ છીએ પેરેલલી એક્સેસ કરીએ છીએ એને એનો મોડ કહેવાશે એક્સેસ ટાઈમ સો એક્સેસ ટાઈમ ઇઝ અ ટાઈમ રિક્વાયર્ડ ટુ રીચ એ સ્ટોરેજ લોકેશન ઇન મેમરી એન્ડ ઓપ્ટેન ઇટ્સ કન્ટેન્ટ સ્ટોરેજ લોકેશન જે મેમરીમાં આવેલું છે એમાં ત્યાં સુધી પહોંચતા અને જે પણ કન્ટેન્ટ છે એને એક્સેસ કરવા માટે જે ટાઈમ લાગે છે ઓપ્ટેઇન કરવા માટે જે ટાઈમ લાગે છે એને કહેવાશે એક્સેસ ટાઈમ સેકન્ડ છે ટ્રાન્સફર રેટ ઇટ ઇઝ ધ નંબર ઓફ કેરેક્ટર્સ ઓર વર્ડ્સ જે ડિવાઇસ કેન ટ્રાન્સફર પર સેકન્ડ એક વર્ડ અથવા તો કેરેક્ટરને ટ્રાન્સફર કરવા માટે લાગતો ટાઈમ એક સેકન્ડમાં કેટલો કેટલા કેરેક્ટર અથવા તો વોલ્ડ છે એ ટ્રાન્સફર થાય છે એને એ ડિવાઇસની ટ્રાન્સફર રેટ કહેવાશે નેક્સ્ટ તો ફર્સ્ટ આપણે જોઈએ મેગ્નેટિક ડિસ્ક મેગ્નેટિક ડિસ્ક શું છે કેની બનેલી હોય છે કે આ મટિરિયલ યુઝ થાય છે એનું કન્સ્ટ્રક્શન કેવું છે એની આપણે ઇન્ફોર્મેશન મેળવીએ તો આ તમે ફિગરમાં જોઈ શકો છો આ ફિગરમાં મેગ્નેટિક ડિસ્કનું તમને એક ઓવરવ્યૂ આપેલો છે ફિગરનો ઓવરવ્યૂ આપેલો છે તો સૌથી પહેલાં જોઈએ મેગ્નેટિક ડિસ્ક શેની બનેલી હોય છે તો એક સર્ક્યુલર પ્લેટ હોય છે જે મેટલ અથવા તો પ્લાસ્ટિકની બનેલી હોય છે અને મેટલ અથવા તો પ્લાસ્ટિક જે છે એ મેગ્નેટાઇઝ મટિરિયલ વડે કોટ કરવામાં આવે છે કોટેડ કરેલી હોય છે આ પ્લેટનો આપણે બંને સાઈડ યુઝ કરી શકીએ છીએ અને આ જે મેગ્નેટાઇઝ સરફેસ છે એના ઉપર બીટને સ્ટોર કરવા માટે એક કોન્સેન્ટ્રિક સર્કલ છે સ્પોટ કરવામાં આવે છે આ કોન્સન્ટ્રીટ સર્કલને ટ્રેક કહેવામાં આવે છે આવા ઘણા બધા ટ્રેકને કોમનલી જે ડિવાઈડ કરવામાં આવે છે એને એક સેક્ટર કહેવામાં આવે છે બરાબર છે પછી હવે કેટલાક યુનિટમાં એવું હોય કે રીડ અને રાઇટ કરવા માટે એક સિંગલ હેડનો યુઝ કરવામાં આવે છે એટલે જે હેડ જે છે એ રીડ પણ કરી શકે ને રાઇટ પણ કરી શકે જ્યારે કેટલીક સિસ્ટમમાં એવું પણ હોય કે સેપરેટ રીડ અને રાઇટ હેડ પ્રોવાઈડ કરેલા હોય છે તો આ હેડ અને ટ્રેક છે સેક્ટર છે એ શું છે એ આપણે ફિગર વડે સમજીએ અહીંયા તમે જે જોઈ શકો છો જે આ લાઇન છે એ હેડ છે રીડ રાઇટ હેડ બરાબર હવે એ રીડ રાઇટ હેડ વડે આપણે કોઈ પણ એક બીટને સ્ટોર કરાવવો હોય મેગ્નેટિક ડિસ્કમાં તો એક કોન્સન્ટ્રિક સર્કલ બનાવવામાં આવે છે એ કોન્સન્ટ્રિક સર્કલ એ બીજું કંઈ નથી એ છે ટ્રેક્સ આવા ઘણા બધા કોન્સેન્ટ્રિક સર્કલ જે છે એ ભેગા થઈને આને એક સેક્શન કહેવામાં આવે છે ઓકે સેક્ટર કહેવામાં આવે છે સોરી આ ઘણા બધા જે કોન્સેન્ટ્રિક સર્કલ જે છે જેને ભેગા કરીને આ જે બધા ટ્રેક છે એને ભેગા કરીને કમ્બાઇન લઈને સેક્ટર કહેવામાં આવે છે ઓકે તો મેગ્નેટિક ડિસ્કના પાછા બે ટાઈપ છે ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક છે એ મેગ્નેટિક ડિસ્કના જ એક ટાઈપ છે બરાબર છે ફ્લોપી ડિસ્ક છે એ શરૂઆતમાં યુઝ થતી હતી હવે કેમ યુઝ નથી થતી ક્વેશ્ચન થશે કેમ કે એક્સેસ ટાઈમ છે એનો સ્લો છે એક્સેસ કરવું છે એ સ્લોલી એક્સેસ કરવામાં આવે છે પછી સ્ટોરેજ છે એ ઓછી મળે છે કેપેસિટી ઓછી હોય છે એક એડવાન્ટેજ હતો કે એ લેસ એક્સપેન્સિવ હતું ફ્લોપીના પણ બે ટાઈપમાં તમને ફ્લોપી મળતી પહેલાં ફાઈ વન ફોર્થ ઇંચ અને થ્રી વન બાય ટુ ઇંચ અત્યારે જે યુઝ થાય છે હાર્ડ ડિસ્ક યુઝ થાય છે હાર્ડ ડિસ્કથી પરમનન્ટલી એટેચ કરેલી હોય છે એસેમ્બલી સાથે એને આપણે રિમૂવ નથી કરી શકતા ઇટ ઇઝ એ નોન વોલેટાઇલ મેમરી નોન વોલેટાઇલ મેમરી એટલે કે જ્યારે પણ પાવર ઓફ થશે છતાં પણ એમાં રહેલો સ્ટોરેજ જે છે એ ઇરેઝ થશે નહીં એને નોન વોલેટાઇલ મેમરી કહેવાય છે તો આ હતું મેગ્નેટિક ડિસ્ક નેક્સ્ટ આપણે જોઈએ મેગ્નેટિક ટેપ તો ફિગરમાં તમે જોઈ શકો છો આ એક મેગ્નેટિક ટેપ છે મેગ્નેટિક ટેપ છે એ પણ નોન ઓલરટાઇલ સ્ટોરેજ મીડિયમ છે એમાં એક થીન પ્લાસ્ટિક સ્ટ્રીપ છે જેને મેગ્નેટિક કોટિંગ વડે બનાવવામાં આવેલી હોય છે એનો મેઇનલી યુઝ સેકન્ડરી સ્ટોરેજ માટે યુઝ થાય છે ઘણી બધી વેરાયટીમાં યુઝ મળે છે છસોથી ત્રણ હજાર ફીટ સુધીની વેરાયટીમાં તમને એ મળી શકે છે અને ત્રણ વેમાં એને પેકેજિંગમાં તમને મળી શકે એક છે ઓપન રીલ કાર્ટિજ અને કેસેટ તમે મને એવું લાગે છે કેસેટ તમે જોયેલી હશે કેસેટ છે એ શું છે એક ટાઈપની મેગ્નેટિક ટેપ છે એમાં પણ બીટને રેકોર્ડ કરવા માટે મેગ્નેટિક સ્પોટ ક્રિએટ કરવામાં આવે છે આ મેગ્નેટિક સ્પોટ છે એ કેના વડે તો કે મે હેડ વડે ક્રિએટ કરવામાં આવે છે અને રીડ રાઇટ હેડ આપેલું હોય છે એ માઉન્ટ કરેલું હોય છે એ રીડ રાઇટ હેડ વડે આપણે ડેટાને રેકોર્ડ કરી શકીએ અને રીડ પણ કરી શકીએ તો ફ્રેન્ડ્સ આ હતું મેગ્નેટિક ટેપ તો આજનો આપણો ટૉપિક જે હતો એ ફરીથી એક જોઈ લઈએ ઓક્ઝિલરી મેમરી ઓક્ઝિલરી મેમરીમાં બે મેમરી યુઝ આવે છે મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ આ છે મેગ્નેટિક ડિસ્ક મેગ્નેટિક ડિસ્ક છે એ મેટલ અથવા તો પ્લાસ્ટિકની બનેલી હોય છે એ મેટલ અને પ્લાસ્ટિકની જે બનેલી હોય છે એના ઉપર મેગ્નેટાઇઝ મટિરિયલ છે એ કોટ કરવામાં આવે છે પછી હેડ વડે રીડ રાઇટ હેડ વડે એમાં એક કોન્સન્ટ્રીક સર્કલ બનાવવામાં આવે છે કોન્સન્ટ્રીક સર્કલ જે છે એને ટ્રેક કેવા છે આ ઘણા બધા ટ્રેકને ભેગા થઈને કોમનલી એને સેક્ટર કહેવામાં આવે છે મેગ્નેટિક ડિસ્કના પાછા બે ટાઈપ હોય છે ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક હાર્ડ ડિસ્ક છે મોર ફાસ્ટર દેન ફ્લોપી ડિસ્ક છે એટલા માટે હાર્ડ ડિસ્કનો યુઝ વધારે થાય છે હાલમાં હાલમાં આપણે ફ્લોપી ડિસ્ક યુઝ કરતા નથી મેગ્નેટિક ટેપ પણ એક સ્ટ્રીપ બનેલી હોય છે પ્લાસ્ટિકની સ્ટ્રીપ છે જેના ઉપર મેગ્નેટિક કોટિંગ કરેલું હોય છે જેનો યુઝ આપણે સેકન્ડરી સ્ટોરેજ તરીકે કરી શકતા હોય છે એમાં પણ રીડરેટ હેડ વડે તમે ડેટાને ટ્રેકમાં સ્ટોર કરી શકો છો અને રેકોર્ડ કરી શકો છો અને એને રીડ પણ કરી શકો છો તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ ઓક્ઝિલરી મેમરીનો વિડીયો સમજાણો હશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું તમે ઘરે બેઠા આ બધા વિડીયો જો જોઈ રહ્યા હશો એવી હું આશા રાખું છું Okay, thank you very much.